નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું દવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો રાજ્યની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણી બાદ હાલમાં પરિણામો સામે આવી રહ્યા છે. જેમ જેમ પરિણામો આવતા જાય છે તેમ તેમ વિજય સરઘસ પણ કાઢવામાં આવી રહ્યા છે. તો ક્યાંક ડોલીઓ પર નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ અને અમરેલી શહેરમાં નોટો ઉડાડવાના દ્રશ્યો સામે આવ્યા હતા. અમરેલીની વાત કરવામાં આવે તો નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી લીધી છે અને અહીં વિપક્ષ નેતા પરેશ ધાનાણીને મોટો ઝટકો લાગ્યો છે. વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તરફથી કાઢવામાં આવેલા વિજય સરઘસમાં નોટોનો વરસાદ થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજકોટના બેડી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ઢોલીઓ 500-500 રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ઢોલીઓ દ્વારા 500-500ની નોટ ઉડાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોઈ પણ જીતની ઉજવણી ઢોલી વગર અધૂરી ગણાય છે. ત્યારે આ દરમિયાન રાજકોટમાંથી પણ જે વિડીયો સામે આવ્યો છે તેમાં બીજેપીના કાર્યકરો ઢોલીઓ ઉપર 500-500 રૂપિયાનો નોટો ઉડાવી રહ્યા છે. કાર્યકરોના હાથમાં પણ 500 રૂપિયાની નોટોના બંડલ પણ જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, આનંદ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની એકતરફી જીત થઈ રહી છે. ભાજપના નેતાઓમાં ખુશીનો માહોલ છે અને મોટા ભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ગદગદ થયેલા સીએમ રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. સીએમ રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતની જનતાએ જુસ્સાથી કોંગ્રેસના લોકોનો વીણી વીણીને સફાયો કર્યો છે. ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ગુજરાત ભાજપનો ગઢ છે અને આ ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે. સીએમ રૂપાણીએ આ જીતનો શ્રેય પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને આપતા કહ્યું છે કે દિલ્હીમાં તો મોસાળમાં પીરશે તેમ તે પીએમ મોદી ગુજરાતને મદદ કર્યો છે. સાથે સાથે તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ અભિનંદન પાઠવ્યું અને કહ્યું છે કે લાખો કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે ત્યારે આ પરિણામ આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ, ગુજરાત ન્યૂઝ. ભરૂચ તેમજ મોડાસામાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે, તેમ છતાં ઓબીસીની પાર્ટીને એન્ટ્રી મળી નથી. ત્યારે પાટીદારના ગઢગણાતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતોની બેઠક જીત કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે. જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજય કુછ તરફ અગ્રેસર છે, ત્યારે પરિણામમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ હાર થઈ છે. પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયત બેઠક ઉપર હારી ગયા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ધારાસભ્ય અશ્વિની કોટવાળાના પુત્રનો પણ કારમો પરાજય થયો છે. તેમજ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસી નેતા વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ છે. આમ કોંગ્રેસના નેતાઓના સગા સંબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો છે. 2010ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ફરી ઠેર ઠેર ભાજપનો ભગવો લહેરાયો છે. શહેરો બાદ ગામડાઓમાં પણ મોદીના નામે ભાજપને ખોબલે ને ખોબલે મત મળ્યા છે. 2015માં કોંગ્રેસનો જે જગ્યા ઉપર વિજય થયો હતો ત્યાં પણ આજે પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી ધીમી ગતિએ આગળ વધી રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ, ગુજરાત ન્યૂઝ, ભરૂચ. ગુજરાત કોંગ્રેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું ધરી દીધું છે. રાજીનામા અંગે તેઓ સાંજે પત્રકાર પરિષદ કરીને સત્તાવાર જાહેરાત કરશે. અમિત ચાવડાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે. ગુજરાતના 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં માઠા પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટીની આશા હતી કે હવે તાલુકા અને જિલ્લા અને નગરપાલિકાની જે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે, જો કે પરિણામમાં તેમની ગણતરીથી બિલકુલ ઉલટા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસ પાર્ટી ભૂંડી રીતે હારી હતી, જ્યારે અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 10માં કોંગ્રેસની કારમાં હાર થઈ છે. આ વોર્ડ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ છે અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ વોર્ડમાં રહ્યો છે. વોર્ડ નંબર 10માં 4 બેઠકમાંથી 3 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે.
જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે। અમરેલીમાં કોંગ્રેસની હાર સાથે સાથે અહીં ત્રણ બેઠક ઉપર આપના ઉમેદવારોની જીત થઈ છે, જેમાં અમરેલી જિલ્લા પંચાયતની એક બેઠક ઉપર આપના ઉમેદવારની જીત થઈ છે। આપના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવારા પત્નીને હાર આપી છે। ઉપરાંત તાલુકા પંચાયતની દેવડિયા અને ભાડેર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે। બ્યુરો રિપોર્ટ, એનએચ ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર। ગુજરાતની છ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો જાહેર થયા છે। જનતાના જનાદેશનો અમે આદર સાથે સ્વીકાર કરીએ છીએ। અમારા કાર્યકરોની ખૂબ મહેનત, લોકો વચ્ચે જઈને દિવસ રાતનો પરિશ્રમ અને પ્રચાર, લોકોનો આવકાર, તેમ છતાં પણ અપેક્ષા કરતા વિપરીત પરિણામો આવ્યા છે। શહેરી વિસ્તારોમાં ફરી અમારું સંગઠન મજબૂત કરવા માટે ચિંતન કરીશું। જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ છે એને સુધારો કરીશું અને શહેરી વિસ્તારના મતદારોનો ફરી આત્મવિશ્વાસ અમારા પ્રત્યે જાગે, ફરી એમની સાથે મળીને એમના પ્રશ્નોને ઉજાગર કરવાની લડાઈ લડતા રહીશું। ભલે હાર્યા પણ હજુ પણ એમાંથી શીખ લઈ અને આવનારા સમયમાં ફરી વિજય માટે, ફરી લોકોની સેવા માટે, ફરી લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર તૈયાર છે। કોંગ્રેસનો કાર્યકર હંમેશા સંઘર્ષમાંથી કંઈક શીખ્યો છે, ત્યારે આ પરાજયમાંથી પણ અમે શીખ લઈશું અને લોકોના પ્રશ્નોને ઉઠાવતા રહીશું, લોકોની લડાઈ લડતા રહીશું। જ્યાં પણ અન્યાય અને અત્યાચાર થશે ત્યાં કોંગ્રેસનો કાર્યકર હંમેશા પહેલી હરોળમાં લઈ અને લોકોના પ્રશ્નોને વાચા આપતો રહેશે। આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે પણ કાર્યકર્તાઓએ મહેનત કરી છે, જે પણ આગેવાનોનું માર્ગદર્શન મળ્યું છે, એ તમામનો આભાર માનું છું અને સૌથી મોટો આભાર 6 મહાનગરપાલિકાના મતદારોનો, જેમણે આ અનેક લોભ લાલચો, સામદામ ને દંડ ભેદની નીતિ સામે પણ મક્કમતાથી અમારા જે પણ ઉમેદવારોને વિજય બનાવ્યા છે, જે પણ ઉમેદવારોને મતનો અધિકારનો ઉપયોગ કરીને સમર્થન કર્યું છે, એ તમામ મતદારોનો પણ આભાર માનું છું અને બધાને આશ્વસ્ત કરવા માંગુ છું કે કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપતી આવી છે અને આવનારા સમયમાં પણ લોકોની લડાઈ લડશે। વડાલી નગરપાલિકા અને તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ઉપર ભાજપનો ભગો લહેરાયો છે। વડાલી નગરપાલિકામાં 24 સીટોમાંથી 20 સીટો મેળવીને ભવ્ય વિજય સાથે શાસનમાં પુનરાવર્તન કર્યું છે। વડાલી નગરપાલિકા અને તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાવી પુનરાવર્તન કર્યું છે, જ્યારે તાલુકા પંચાયતમાં પરિવર્તન સાથે ભાજપનો ભગવો લહેરાયો છે, જેમાં 13 સીટો ઉપર ભાજપ, 2 સીટો ઉપર કોંગ્રેસ અને 1 સીટ ઉપર અપક્ષ જીતી, બાજુ જિલ્લા પંચાયતની બંને સીટ ઉપર ભાજપે કબજો જમાવ્યો હતો। હસમુખ પ્રજાપતિ, એનએસ ગુજરાત ન્યૂઝ, વડાલી। તો હાલના સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।